મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે દૂધસાગર ડેરી મહેસાણાના સહયોગ દ્વારા બનાવી જઈ રહેલી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ઈ ખાતા મુહૂર્ત કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા અને ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રાસંગિક સંબોધન કરેલ. કાર્યક્રમના અંતમાં બે દિવસ અગાઉ 2 જુલાઈએ દૂધસાગર ડેરીમાં યોજાયેલા સાધારણ સભાના આયોજનમાં રહેલી ખામીઓ અને નારાજગી બાબતે પણ હાજર હિતરક્ષા સમિતિ સદસ્ય નરેન્દ્રભાઈ ઠાકોર અને હિતરક્ષક સમિતિના આગેવાન જયંતિભાઈ ચૌધરી દ્વારા સવાલો ઊભા કરવામાં આવેલ, જે સવાલો અંતર્ગત ચેરમેન અશોકભાઈ ચૌધરીને સવાલ પૂછવામાં આવતા તેઓએ આવા સવાલોને પાયાવિહોણા અને ગેરવ્યાજબી ગણાવેલ હતા. આજની સભા થઈ એમાં અશોકભાઈ સાહેબને હું એક રજૂઆત કરવા માગું છું, પ્રશ્ન પૂછવા માગું છું કે પરમ દિવસે 2/7/2023ના રોજ જે તમે દૂધસાગર ડેરીમાં સાધારણ સભા યોજી હતી, ત્યાં સવારે મોર્નિંગમાં જે ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા, તો છતાં પણ એમને બહાર બેસી રહેવું પડ્યું હતું. અંદર હોલની અંદર 20% વ્યક્તિ જે અંદર એન્ટ્રી મારી હતી તે લોકો સંકલન સમિતિના અથવા અન્ય માણસો હતા. પ્રમુખો બહાર બેસી રહ્યા હતા, 80% પ્રમુખો બહાર ફરી રહ્યા હતા. અમારો સખત વિરોધ છે કે સાહેબ, જો તમને અંદર હોલમાં પ્રવેશ નહોતો આપવો તો શું કામ અમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા? અને તમને બીજો એવો કયો ડર હતો પ્રમુખોથી કે પ્રમુખો મને પ્રશ્ન પૂછશે? સાહેબ, આ વસ્તુ હું તમને વારંવાર પૂછવા માગું છું, તમારે એવો કયો ડર હતો, એવો કઈ બીક હતી પ્રમુખોથી કે જે તમે પ્રમુખોથી દૂર ભાગી રહ્યા હતા અને 5 મિનિટમાં તમે સભાન સભા બંધ કરી તમે ત્યાંથી રવાના થઈ ગયા હતા? અમે પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઠાકોર સમાજના સભાસદો, દૂધસાગર ડેરી 400+ છે, અમે અહીંયા મીડિયા દ્વારા સખત વિરોધ કર્યો છે તમારો. જે તમે આ કામ કર્યું છે એ બહુ ખોટું કર્યું છે. અમને દુઃખ સાથે લાગણી અમે ખૂબ જ વ્યક્ત કરીએ છીએ. શું ખોટું શું કર્યું છે? ભાવફેર બાબતે હું કહી શકું, પણ ખોટું એ કર્યું હતું કે પ્રમુખોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે પ્રમુખો 80% બહાર બેસી રહ્યા હતા, 20% જ ફક્ત પ્રમુખો અંદર હોલમાં બેઠા હતા. કારણ શું? કારણ ત્યાં હોલ ઓલરેડી એમના દ્વારા ભરી દેવામાં આવ્યો હતો. તો જો એ વસ્તુ પ્રશ્ન તમારો વ્યાજબી છે તો 5 મિનિટમાં સભા કેમ બંધ કરી દેવામાં આવી હતી? એમને પ્રમુખોની મુદ્દાઓ વાત સાંભળવી જોઈએ. શું મુદ્દા હતા? મુદ્દાઓ પ્રમુખો સાહેબને એ જ હતા કે જે અત્યારે તમે ભાવફેર આપી રહ્યા છો તેનું હકીકત કેલ્ક્યુલેશન અમને જણાવો. તમે કયા બેઝ ઉપર આ તમે આ ભાવ ફેર આપી રહ્યા છો? ગુજરાત સિવાય આપણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણામાં ત્યાં 5-10 રૂપિયા ભાવ ફેર ડિફરન્ટ આવે છે. તો અહીંયા દૂધ સંઘના દૂધ ઉત્પાદકોને પણ અહીંયા 10 રૂપિયા મિનિમમ ડિફરન્ટ મળવો જોઈએ, જેથી કરીને આપણી દૂધસાગર ડેરીને પશુપાલકોને વધુ ભાવ ફેર મળતા તેઓનો ખૂબ ભાવિ ઉજ્જવળ બની શકે છે. રાજસ્થાનમાં શું ભાવ મળે છે? અહીંયા શું ભાવ મળે છે? રાજસ્થાનમાં 10 રૂપિયા 24 પૈસા ભાવ છે. ના, એવું હું તમને નથી. નરેન્દ્રભાઈ ઠાકોર, કલોલ તાલુકા, દેદુ ગામ. હું છું પશુપાલક છું અને સોલિયાનો વતની છું. સૌ પ્રથમ જ્યારે આંદોલન થયું ત્યારે હિતરક્ષક સમિતિનો ભાવ નાખનાર હું પોતે, હું મારી મંડળીમાંથી જ્યારે વિપુલભાઈએ 3% ભાવ વધારો આપ્યો એટલે ત્યાંથી જ હું આંદોલન ધરણ કાઢી અને વિપુલભાઈને મળવા ગયો અને એમને ના પાડી ત્યારથી અમારું આંદોલન ચાલુ થયું. એટલે તમને વધતે છું, મોટો દૂધ ઉત્પાદક છું. હવે આંદોલનથી અમારે લેવા નહીં. અમારા જે અમારો ઉદ્દેશ હતો કે વિપુલભાઈને ટાઈ, મતલબ એમનું જે કામ છે એમને જે કરપ્શન કર્યું હતું એ તો સરકારે એમને જે તે કોર્ટે સજા કરવાની નક્કી થઈ. બાકી હવે અમે જે અમારા જે સન્માન્ય જે ચેરમેન સાહેબ છે અશોકભાઈ, એમને સત્તાનું સુકાન સંભાળ આપ્યું હતું અને અમે એવી અપેક્ષાઓ હતી કે એમ કા અમારા જે પશુપાલકોની વાતો સાંભળશે અને પૂરતો ભાવ વધારો જે નથી મળે અમને મળશે. પણ પ્રશ્ન કેવો બન્યો છે ને કે 375 કરોડ સાહેબે જે ડિક્લેર કર્યો ચેરમેન સાહેબે એ બરાબર છે, આનંદની વાત છે. પણ કહેવાનો મતલબ કે અમને જે પોલિસી એક ઊભી કરી કે ગાયનો અને ભેંસની જે તુલના કરી, હાલ માનો કે 810 રૂપિયા ભેંસનો ભાવ ડિક્લેર કર્યો એમને, તો એ ભેંસનો ભાવ ગાયનો જે સંતુલિત ભાવ કરો ને એ 785 રૂપિયા એટલે 25 રૂપિયા કિલો ફેટ ડિફરન્સ પડે. એટલે 1 લિટર અમારું નુકસાન પડે ગાયોના દૂધને. રોજનું 20 લાખ લિટર દૂધ ગણીએ ને તો 73 કરોડ રૂપિયા અમને 12 મહિનાના ઓછા મળે. એટલે અમારા જે પૈસા ખરા જે 375 કીધા
કે ભાઈ 73 કહેતો 325 તો આ થયા, એટલે મેઇન વસ્તુ એ આવી ગઈ. નંબર બે, અમને શું કર્યું કે કોઠાની અંદર ફેરફાર કર્યો છે. કોઠાની અંદર ફેરફારમાં એવું હતું કે પહેલાં જૂના કોઠામાં પણ પડ્યા છે ને કે 5 ફેટથી ઉપર ગમે એટલું ગણાનું તો એ સરંગ ભાવ ગણાતો. માનો કે 800 રૂપિયા ભાવ હોય તો 5 ફેટથી ઉપર હોય તો 800 જ ગણાતું બરાબર. અમને શું કર્યું કે સ્લેબ પાડી દીધા, 5 1 થી 5 9 હોય તો 15 કે 20 રૂપિયા ડિફરન્સ ગણાતું. એ રીતના આખું કર્યું છે. ઓકે, જયંતિભાઈ સોલૈયા દ્વારા કે જે રકમ આપવામાં આવી છે એ રકમ કોઠાની બદલી કરવામાં આવી છે, એ કેટલા અંશે યોગ્ય છે? આવી કોઈ જ વાત નથી. હું આ પત્રકાર મિત્રોને સામેથી કહું છું કે આપણે ગમે ત્યારે પણ મહેસાણા ડેરીમાં આવીને અમારા કોઠા જોઈ શકો છો, રાજ્યની અન્ય ડેરીના કોઠા પણ જોઈ શકો છો. દૂધના ભાવ ચૂકવવાની પદ્ધતિ બધી જગ્યાએ લગભગ સરખી જ હોય છે, એટલે આવી કોઈ વાતમાં દમ નથી.